એના ગયા પછી અડધા કલાક સુધી હું અરીસામાં જોતો હતો. ટેન્શન એ નહોતું કે એણે શું જોયું છે, ટેન્શન એ હતું કે એણે જે જોયું એને ગમ્યું કે નહીં. સાથે એ જ હશે, તું જોઈ લેજે. એ દિવસની વાત તને યાદ છે ને? હે, અમારી જ્યારે અમે બંને આ બધાને તો તું જાણે જ છે ને? ને અમારા ભાઈ છે. હા, હમણાં તો મળ્યા. તારે કઈ ખાવું છે કે નહીં? મે ભજીયા બનાવ્યા છે, કે પછી તને દૂધ આપી દઉં? માં, શું તમે પણ, હું દૂધ ક્યાં પીઉં છું? પ્લેટ આપો, હું ભજીયા ખાઈ લઈશ. આમ પણ મારી બેનની ઘણી ફ્રેન્ડ છે જે ઘરે આવતી જતી રહે છે, પણ એની નજરોએ મને એક જ ઘામાં ઘાયલ કરી નાખ્યો. યાર, એ બહુ સુંદર છે. કઈ રીતે કહું તમને? જેવી રીતે કહે છે. શી ઇઝ ડિફરન્ટ યાર. એક્ચ્યુઅલી એ મારી તરફ જોઈ રહી છે કે નહીં એ વિચારીને જ મારા વાળ અને ગરદનની વચ્ચે કંઈક થવા લાગ્યો. કોણ જાણે શું હતું એ. શું થયું, તારી બધી ફ્રેન્ડ્સ જતી રહી? એ સારી છે ને? કોણ? તેને જોઈ તો હતી. કોને? એ, હવે એક્ટિંગ ના કરીશ. લીલા. અચ્છા, એ એ છે ને બ્યુટીફુલ? સાચું કહું તને, મંજુ, આટલા વર્ષો તું એને ઘર કેમ નહોતી લાવી? આજ સુધી અમને બંનેને મળ્યા કેમ નહોતા? બાપ રે બાપ, તું તો એમ કહેતી હતી કે લીલા આવી છે, લીલા તેવી છે, પણ આટલી સુંદર છે એક વાર તો કેવું હતું ને? કહી દે તો તારા આટલા સારા માર્ક્સ ના આવ્યા હત. કાંઈ પણ નહીં બોલ, જો તે એને ફાઇનલ યરમાં પણ ઇન્ટ્રોડ્યુસ કરાવી હોત ને, વગર પ્રોબ્લેમે આરામથી પાસ થઈ જાત. જૂનમાં જ મારી એન્જિનિયરિંગ ખતમ થઈ ગઈ હોત. શી ઇઝ નોટ અ ડિસ્ટ્રેક્શન, શી ઇઝ અ ઇન્સ્પિરેશન. શી ઇઝ લીલા જોસેફ ફ્રોમ મુંબઈ, મહારાષ્ટ્ર. શું? મજાક કરું છું. શી ઇઝ લીલા સત્યમૂર્તિ ફ્રોમ અમદાવાદ, ગુજરાત. ડેડી સાઉથ ઇન્ડિયન છે, પણ માં ગુજરાતી છે. હવે બેકપેક કરીને ત્યાં ના જતો રહેતો, એ ત્યાં નથી, હવે અહીંયા જ રહેવાની છે. અમે બંને મળીને કોર્સ જોઈન કરવાના છીએ પેલા ડિરેક્ટર પાસે, અને એ આપણી સાથે જ રહેવાની છે. કાલે ના પપ્પા આવવાના છે, જસ્ટ ટુ ચેક કે બધું ઠીક છે કે નહીં. તને કહેવાની જરૂર નથી તો પણ કહી દઉં છું. બી અ ગુડ બોય. મારું નાક ન કપાવતો. લાઈફમાં અચાનક કંઈ પણ થઈ શકે છે, જેમ કે તું મારી જિંદગીમાં આવી ગઈ.